દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલા અને જલ્દી મળી શકે. કોષનું વિદ્યુત ચાલક બળ અને ટર્મિનલ વોલ્ટેજ. વાસ્તવમાં આપણે એ જાણીએ છીએ કે અત્યાર સુધી આપણે એટલું તો જોયું કે આપણે ઇલેક્ટ્રોનને મૂવ કરાવે છે, ગતિ કરાવે છે. પરંતુ ઇલેક્ટ્રોનને મૂવ કરાવવા માટે કઈક એનર્જી તો આપવી પડે, એના બે છેડે પીડી ઉત્પન્ન કરવો પડે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મતલબ કઈક એનર્જી પુશ કરવાનું કામ કરવું પડે, ઇલેક્ટ્રોનને પુશ કરવાનું એટલે દોડાવવાનું કામ કરવું પડે. ને ઇલેક્ટ્રિક પરિપથોમાં આ કામ કોણ કરે છે? બેટરી, સેલ, કોષ. તો એના માટે એક જનરલ ઉદાહરણ લઈએ, એના પરથી આપણે શરૂઆત કરીએ. તમે કદાચ જોયું હશે અમુક ફેક્ટરીઝ હોય ને, અમુક ફેક્ટરીઝમાં એક આવો મોટર ચેમ્બર હોય છે. મોટર ચેમ્બરની અંદર એક મોટરની પુલ્લી હોય છે. આ મોટરની પુલ્લી દ્વારા કન્વેયર બેલ્ટ એટલે આ પ્રમાણે કન્વેયર બેલ્ટ. તમે કદાચ જોયો હશે કન્વેયર બેલ્ટ. અમુક ફેક્ટરીઝમાં આ પ્રમાણે કન્વેયર બેલ્ટની રચના હોય છે કે જે આ પણ ગોળાકાર ભાગ છે, આ છે કન્વેયર બેલ્ટ. આ પ્રમાણે આ એક મોટર વિભાગ છે, આની સાથે મોટર જોડેલી હોય. મોટર જોડેલી હોય એટલે આ કન્વેયર બેલ્ટ શું થાય? મૂવ થાય. મતલબ એક જગ્યાથી આ વસ્તુને બીજી જગ્યા મૂવ કરાવવાનું કામ કરે. બોલો, એનો એનર્જી નો સોર્સ કેમ હોય છે? મોટર દ્વારા. મોટર સાથે જે પુલ્લી હોય ને એના દ્વારા. બીજું તો કે અહીંયા એક બીજું ચક્કર તમે લગાવી દીધો અહીંયા આગળ, ચક્કર મૂવ કરશે તો ચક્કર દ્વારા પણ અહીંયા એનર્જી મેળવી શકાય. શું આ ચક્કર આ કન્વેર બેલ્ટની મદદથી ભમે છે કે આ પુલ્લી ભમે છે કે આ વસ્તુ આ તરફ જાય છે? આ બધાને ઉર્જા આપવાનું કામ કોણ કરે છે? કોણ કરે છે? અહીંયાનું આ મોટર કક્ષ ને, આ પુલ્લી જેની સાથે મોટર લગાવેલી છે, એ શું કરશે? તો કે આને ફેરવશે. ફેરવશે એટલે આ કન્વેર બેલ્ટ ભમશે, એના દ્વારા અમુક પ્રોડક્ટ આગળ જાય, કોઈ એનર્જી ફરે છે કે અહીંયા આગળ કાર્ય મળે છે. તો આ બધી જ રચનાના એનર્જીનો સોર્સનું કેન્દ્ર શું છે? પુલ્લી, બરાબર. આ કન્વેયર બેલ્ટ એટલે કે મોટર અહીંયા જે જોડેલી છે. તો ધીસ ઇઝ એનર્જી સોર્સ. આને શું કહીએ છે? એનર્જીનો સોર્સ. આ એનર્જીનો સોર્સ શું કહે છે? પોતાની આ જે કાઇનેટિક એનર્જી છે, એ કાઇનેટિક એનર્જી દ્વારા આ પટ્ટાને ફેરવે છે, ફેરવીને અહીંયા આગળ એનર્જી પ્રોડ્યુસ કરે છે. ને એની સાથે સંકળાયેલી બધી જ રચનાઓ અહીંયા એક બીજો ચક્કર જોડી દીધો, એની સાથે ડાયનેમો જોડી દીધો, તો એ ડાયનેમો પણ વિદ્યુત આપશે. ઓકે, કોઈ જગ્યાએ આપણે પાણીની મોટર જોડી દીધી પણ બધાનો સોર્સ તો એક જ છે. તો એક પ્રોડક્શન એનર્જી સોર્સ દ્વારા આ બધા જ કાર્યો મેળવી શકાય છે. અને આ બધા કાર્યો મેળવી શકાતા હોય તો આ એનર્જી મતલબ આ પટ્ટાને દોડાવવાનું કામ, એને ઉર્જા આપવાનું કામ અહીંયાનો એનર્જી સોર્સ કરશે. બસ સેમ થિંગ વાહક છે. વાહકમાં આવા કન્વેયર બેલ્ટ નું કામ કોણ કરે છે? એટલે કન્વેયર બેલ્ટમાં જેમ વહેવાનું કામ કોણ કરે છે? વિદ્યુત ભાર. જાણો છો ને તમે? તો આ વિદ્યુત ભારોને હવે પુશ કરવાનું કામ કરવાનું છે. તો પુશ કરવા માટે એક ચોક્કસ પ્રકારની ઉર્જાની જરૂર પડે છે. એ ઉર્જા એ વિદ્યુત ભારોને શું કરશે? દોડાવશે. ચાર્જની અંદર વહન પામવા માટે એનર્જી આપશે. અને ધેટ એનર્જી ઇઝ ડ્યુ ટુ એનર્જી ઓફ ધ બેટરી. બેટરીની એનર્જી. હવે આને આપણે જરૂર નથી એટલે હવે આપણે બેટરીની વાત કરીએ. તો કોઈ એક બેટરી છે, માની લો કે આપણા ગુજરાત બોર્ડની બુકમાં આ પ્રમાણે સમજાવેલું છે, પણ એની અંદર થોડી અધૂરી માહિતી છે એટલે થોડી વિશેષ અલગથી માહિતી હું તમને આપીશ. તો માની લો કે બેટરી છે,
માં બે ટર્મિનલ છે, આ બે ટર્મિનલ છે, ઓકે. એકને નેગેટિવ ટર્મિનલ કહીએ અને એકને પોઝિટિવ ટર્મિનલ કહીશું. તો નેગેટિવ અને પોઝિટિવ ટર્મિનલ કે જે આ બેટરીના બે ટર્મિનલ છે, આ ટર્મિનલ દ્વારા એનર્જી મળે છે, પણ એની અંદર કંઈક તો પ્રોસેસ થતી હશે, કારણ કે આના અંદર જે એનર્જી છે વિદ્યુત કોષ એ પરિપથમાં ઉર્જા આપવાનું કાર્ય કરે છે. હવે આ ઉર્જા વિદ્યુત કોષ પોતે નથી બનાવતો, વિદ્યુત કોષ શું કરે છે, ઉર્જાનું રૂપાંતર કરે છે. વિદ્યુત કોષની અંદર જે કેમિકલ્સ ભરેલા છે, રસાયણો ભરેલા છે, એ વિદ્યુત કોષના અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. મતલબ એની અંદર વચ્ચે કેમિકલ ભરેલા હશે, આની અંદર અમુક કેમિકલ હોય છે. આ કેમિકલમાં એવી પ્રોસેસ થાય કે ઇલેક્ટ્રોન્સ છે કેમિકલની અંદર એવા બળ લાગે જેને આપણે એફએન કહીશું. આ એફએન બળને આપણે શું કહીશું, એફએન બરાબર રાસાયણિક બળો, જેને આપણે ફિઝિક્સની ભાષામાં શું કહીશું, અવિદ્યુતીય બળો. તો અવિદ્યુતીય બળો કહીશું. અવિદ્યુતીય બળોની અસર હેઠળ અહીંયા ઇલેક્ટ્રોન્સ આ તરફ ગતિ કરશે અને પોઝિટિવ ચાર્જ આ તરફ ગતિ કરશે. નોર્મલી શું થાય છે, ઇલેક્ટ્રોન્સ છે અને પોઝિટિવ ચાર્જ છે, એ ખરેખર તો શું થશે, ભેગા થવા જોઈએ, પણ અવિદ્યુત બળ અવિદ્યુતીય બળોની અસર હેઠળ એ શું કરે છે, બંને ટર્મિનલ પર જાય છે. આપણી બુકમાં આટલો જ ઉલ્લેખ છે, બરાબર. હવે આ ચાર્જ પર જે અવરોધ લાગે છે, એફ બરાબર ઈ, એની આપણે સંકલ્પના થોડી વાર પછી સમજીએ. પણ અવિદ્યુતીય બળો, આ અવિદ્યુતીય બળો જેને કહીએ છીએ રાસાયણિક બળો. હવે આપણને મનમાં પ્રશ્ન થાય કે રાસાયણિક બળો શું છે, બેટરીમાં એવી તો કઈ પ્રોસેસ થાય છે કે બે ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચે ખરેખર તો શું થવું જોઈએ, એટ્રેક્શન થવું જોઈએ, છતાંય એક આ તરફ જાય છે ને એક આ તરફ જાય છે, તો સમથિંગ સ્ટ્રેન્જ હેપન, કઈક એવું થતું હશે કે જે આપણે નથી જાણતા. તેના માટે આપણે એક મગજમાં યાદ રાખીશું ધાતુઓની સક્રિયતા. સક્રિયતાના સંદર્ભમાં હું તમને બે ઉદાહરણ આપું, મેં એ જ કહ્યું હતું, થોડી એક્સ્ટ્રા માહિતી છે. એક છે H2SO4 અને એક છે ZnSO4. ઓકે, H2SO4 માં શું હશે, H2SO4 માં H પ્લસ આ બે હશે અને એક શું હશે, SO4 માઇનસ 2. ઓકે, ધીસ વિલ બી SO4 માઇનસ 2. અહીંયા ZN પ્લસ 2 અને SO4 માઇનસ 2. હવે આ બંનેની જે ઉર્જા છે, આની ઉર્જાને આપણે લઈશું માઇનસ 15 ધારો કે, ને આની ઉર્જાને લઈશું માઇનસ 20. આ શું છે, એની ઉર્જા છે સક્રિયતા પ્રમાણે. સક્રિયતા પ્રમાણે એટલે કેમિકલ રિએક્શન ના અંતે જે ઉર્જા, બોલો આમાંથી ઓછી ઉર્જા કોની છે, કોની ઉર્જા ઓછી છે, ઝીંકની હશે કે એટલે ઉર્જા ઓછી હશે, ઝીંકની. કારણ શું છે, ઋણ ચિહ્ન છે એટલે જે મોટી સંખ્યા હોય એનું મૂલ્ય કેવું હોય, નાનું હોય. તો અહીંયા આગળ ZN ની ઉર્જા SO4 કરતા ઓછી છે, બોલો આપ એમાંથી ઓછી ઉર્જા, મતલબ ઝીરો કરવી છે ઉર્જા મારે, તો કોને ઓછી ઉર્જા આપવી પડે, ઝીરો કરવા માટે ઉર્જા કોને આપવી પડે, ZN ને ઓછી આપવી પડે કે આને, ZN ને ઓછી આપવી પડે કે SO4 માઇનસ 2 ને, SO4 માં, કારણ કે આને 15 આપશો તો ઝીરો થઈ જશે ને આને 20 આપશો તો ઝીરો થશે. તો મતલબ કે આ ઓછી સક્રિય ધાતુ છે, કારણ કે એને
તોડવા માટે, સક્રિય બનાવવા માટે વધુ ઊર્જા આપવી પડે, જયારે આને ઓછી ઊર્જા આપવી પડે. એનો અર્થ એવો થયો કે જેડની ઊર્જા SO4 કરતા ઓછી છે, છતાં પણ જેડન કેવી છે, ઓછી સક્રિય થતું. અને SO4 માઇનસ ટુ કેવી છે, વધુ સક્રિય થતું. ઓકે, તો હવે SO4 માઇનસ ટુ ની વાત કરીએ. SO4 માઇનસ ટુ બોલો એ એચ પ્લસ પાસે જશે. SO4 માઇનસ ટુ ને મુક્ત કરીએ તો 2H પ્લસ પાસે જશે કે ZN પાસે જશે? SO4 ને મુક્ત કરીએ તો ક્યાં જશે? કુદરતનો નિયમ છે કે ઉર્જા શું કરશે, મિનિમમ કન્ડિશન પર રહેશે. ઉર્જા કેવી રહેશે, મિનિમમ કન્ડિશન પર. તો જેની ઉર્જા ઓછી હોય એની સાથે સક્રિયતા બનાવવા જાય તો SO4 હંમેશા કોની તરફ જશે, ZN તરફ જશે, H તરફ નહીં જાય. કારણ કે H તરફ જશે તો આ ઉર્જા કેવી થશે, હા બરાબર, આ અનસ્ટેબલ છે. આ કેવી છે, સ્ટેબલ. તો સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા જશે ને. હવે આ ગુણધર્મ યાદ રાખજો કે SO4 ને જયારે આપણે મુક્ત કરીએ તો જો એને ચોઇસ મળે બંને માંથી તો પેલા કોને પસંદ કરશે, ZN ને પસંદ કરશે. તો એનો અર્થ એવો થયો કે અવિદ્યુત બળો કોને કહેવાય, તો કે એક ધન આયન અને બીજો ધન આયન. ઓકે, એમાંથી જે વધુ સક્રિય છે એના તરફ જશે. કમ બેક ટુ હિયર. અહીંયા આગળ આ કોર્સની અંદર એક ઉદાહરણ સાથે હું તમને સમજાવી દઉં એટલે વધારે ખબર પડે, આને નહીં પણ એક ઉદાહરણ તમને આપી દઉં એટલે હજુ થોડી વધારે ખબર પડે. માની લો કે મારી પાસે એક એવો કોર્સ છે, આ થોડી એક્સ્ટ્રા માહિતી છે, જરૂરી છે, કારણ કે આ અવિદ્યુતીય બળોમાં પોઝિટિવ અને નેગેટિવ કેમ એકબીજાથી વિરુદ્ધ દિશામાં જાય છે. નોર્મલી પોઝિટિવ નેગેટિવ ચાર્જ કેવા થવા જોઈએ, ભેગા થવા જોઈએ, પણ કેમ એકબીજાથી વિરુદ્ધ દિશામાં જાય છે. તો આની અંદર ધારો કે એક પાત્રમાં એચ ટુ એસો ફોર ભરેલું છે. શું ભરેલું છે, એચ ટુ એસો ફોર, અને એ દ્રાવણ સ્વરૂપે હોય, બરાબર, દ્રાવણ સ્વરૂપે હોય તો એની અંદર આયનીકરણ થયેલું હોય તો શું થયેલું હોય, ટુ એચ પ્લસ પ્લસ એસો ફોર માઇનસ ટુ મળે અહીંયા આગળ, બરાબર. હવે અહીંયા આગળ આપણે ઝીંક ધાતુનો ટુકડો મૂકીએ. કોનો ટુકડો મૂકીએ, ઝીંક ધાતુનો. તો આ SO4 માઇનસ ટુ કોની તરફ આકર્ષાશે, ZN તરફ આકર્ષાશે, H2 તરફ નહીં આકર્ષાય. ભલે આ બંને પ્લસ છે છતાં પણ કઈ તરફ આકર્ષાશે, ZN તરફ આકર્ષાશે, ZN તરફ આકર્ષાશે. તો અહીંયા ZN ની હાલત કેવી છે, ZN કયું છે, તો કે અણુ સ્વરૂપે છે. અણુમાંથી આયન બનવું છે તો એને ZN પ્લસ ટુ બનવું હોય તો એ અણુમાંથી શું બની જાય, આયન બને, તો એને બે ઇલેક્ટ્રોન શું કરવા પડે, મુક્ત કરવા પડે. તો ZN હવે જેવો SO4 ને એક્સેપ્ટ કરવા ઈચ્છશે તો SO4 શું કહેશે કે તારા બે ઇલેક્ટ્રોન ને મુક્ત કરી દે તો જ હું તારી સાથે જોડાવું. ઓકે, તો હવે આ ZN પોતે ZN પ્લસ ટુ બની અને SO4 સાથે જોડાવા ઈચ્છે તો એના બે ઇલેક્ટ્રોન, ZN અહીંયા લખીએ, એના બે ઇલેક્ટ્રોન અહીંયા આગળ શું થશે, ટોચ ઉપર ભેગા થઈ જશે. આવા એકની અનેક SO4 જોડાશે તો એની ટોચ ઉપર ઘણો બધો નેગેટિવ ચાર્જ, આ નેગેટિવ ચાર્જ વાસ્તવમાં અંદર જઈ શકે પણ જતો નથી, નીચેથી સતત SO4 ઉમેરાય છે. હવે આપણને એવું લાગે છે કે આ ઇલેક્ટ્રોન કેમ ભેગા થાય છે, આના પર ખ્યાલ આવી ગયો, આ એનો ટર્મિનલ છે, આ ટર્મિનલ પર ઇલેક્ટ્રોન કેમ ભેગા થાય છે, તો કે આ SO4 આની સાથે જોડાશે એટલે આ આયન બને એટલે એના ટર્મિનલ પર ભેગા થવાના. હવે અહીંયા ઘણા બધા ઇલેક્ટ્રોન ભેગા થશે તો આ ઇલેક્ટ્રોન ને હવે જવા માટે નીચેનો માર્ગ નહીં હોય, અંદરથી રોકાશે, કારણ કે અવિદ્યુતી બળો લાગે છે. તો એને હવે બહાર જવું હશે તો શું કરવું પડશે, તો એક બીજો ટર્મિનલ આપવો પડશે. તો એક બીજો ટર્મિનલ અહીંયાથી અહીંયા જોડીએ આપણે, અહીંયા સ્વિચ લગાવી દઈએ, અહીંયા એક બીજો ટર્મિનલ એક ધાતુ તરીકે જોડીએ. માની લો કે એને CU જોડીએ. CU નું કામ શું છે, માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન નું વહન કરવાનું. કરી શકે ને ધાતુ, શું કહી શકે, ઇલેક્ટ્રોન નું વહન કરી શકે. તો આ બે ઇલેક્ટ્રોન ને અહીંયા લાવે છે. તો આ બે ઇલેક્ટ્રોન શું છે, 2H+ સાથે જોડાશે,
તો આમાં એચ ટુ માંથી એસો ફોર જતો હોય તો હવે શું બચ્યો? ટુ એચ પ્લસ, એની સાથે આવેલા બે ઇલેક્ટ્રોન જોડાય એટલે શું બની જાય? એચ ટુ વાયુ બને અને એચ ટુ વાયુ બબલ સ્વરૂપે શું થઈ જાય? બહાર નીકળી જાય. તમે કમ્પ્લીટલી મળી ગયો માર્ગ? મળી ગયો. હવે આનું વિઘટન થતું જાય, ધીરે ધીરે આ મંદ થતું જાય અને આ પ્રક્રિયા થયા કરે. તો કહેવાનો અર્થ એવો થયો કે આ વાસ્તવમાં અહીંયા શું થાય છે? તો કે અહીંયા પોઝિટિવ કેમ થાય છે? કે પોતાના બે ઇલેક્ટ્રોન અહીંયા આપે ને અહીંયાથી ઇલેક્ટ્રોન ને સ્વીકારે, તો વાત તો એની જ થઈ, ઇલેક્ટ્રોન આમ પસાર થાય છે. કે તો આ નેગેટિવ થાય છે ને આ પોઝિટિવ થાય છે. નાવ કમ ટુ ધીસ પોઈન્ટ, આખી પ્રક્રિયા છે બરાબર, જેમાં અવિદ્યુત બળો કયા છે? તો કે અણુમાંથી આયન બને ત્યારે ઇલેક્ટ્રોન નું નિર્માણ થાય, એ ઇલેક્ટ્રોન હંમેશા ઉપર ટોચ ઉપર જમા થાય છે. સેમ થિંગ અહીંયા આગળ, અવિદ્યુત બળો કેમ કહેવાય? કે અહીંયા જયારે આયન એની સાથે ભેગા થાય એટલે આ ટર્મિનલ પર અણુ બને છે, ઇલેક્ટ્રોન ભેગા થશે ને એ ઇલેક્ટ્રોન ને જવા માટે એક જ માર્ગ હશે, ક્યાં? બહારની તરફ, અંદરની તરફનો નહીં હોય. મતલબ અવિદ્યુતીય બળો વિશે તમને હવે ખ્યાલ આવી ગયો. અવિદ્યુતીય બળો વાસ્તવમાં શું છે? તો કે વાસ્તવમાં આયનોમાંથી અણુ અને અણુમાંથી આયનો બનતા એની દરમિયાન ઇલેક્ટ્રોન છૂટા પડે છે. એ ઇલેક્ટ્રોન ને વહેવા માટે અંદરનો માર્ગ હોતો નથી, એને માત્ર બહાર તરફ જવું પડે ને બહારની તરફ જઈ અને પછી આ તરફ આવી અને હાઇડ્રોજન સાથે મિક્સ થાય છે અને હાઇડ્રોજન જે આયન છે એમાંથી એને શું બનાવે છે? અણુ બનાવે છે અને વાયુ સ્વરૂપે બબલ સ્વરૂપે બહાર નીકળી જાય છે. તો ઇલેક્ટ્રોન ને એક જ માર્ગ મળે. તો હવે અહીંયા ભેગા થયેલા ઇલેક્ટ્રોન ને એક જ માર્ગ મળે છે બરાબર, અને આ એક માર્ગ એ બહારની તરફથી અંદરથી નથી જઈ શકતા, કે અંદર સાનો સામનો કરવો પડે છે, અવિદ્યુતીય બળોનો સામનો કરવો પડે છે. તો આપણે એને પેલા વ્યવસ્થિત રીતે નોંધી લઈએ. તો આપણે નોંધેલી વાત જોઈ લઈએ કે વિદ્યુત ભારને ઊર્જા આપવાનું કામ કોણ કરે છે? બેટરી. વાસ્તવમાં બેટરી છે ને, એ બેટરી જે ઉર્જા આપે છે એ ઉર્જાને બેટરીનું ઈએમએફ કહેવાય. ઈએમએફ ની વ્યાખ્યા આપણે જોઈએ છે, પણ એ પહેલા આપણે એટલું જોઈએ કે બેટરી પોતે ઉર્જા ઉત્પન્ન કરતી નથી, કારણ કે ઉર્જા ઉત્પન્ન કરી શકાય ન કરી શકાય, ઉર્જાનો નાશ પણ ન કરી શકાય. તો બેટરી જે ઉર્જા આપે છે એ ઉર્જા બેટરીની અંદર રહેલા જે કેમિકલ છે, રસાયણો છે, એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. અને એ કઈ રીતે પ્રોસેસ થાય છે એ મેં તમને હાલ ટૂંકમાં સમજાવી દીધી કે અવિદ્યુત બળોનું નિર્માણ કઈ રીતે થાય છે. તો બેટરીના બે ટર્મિનલ દ્વારા પરિપથમાં ઉર્જા મળે છે. બેટરીમાં ભરેલા રાસાયણિક દ્રવ્ય દ્વારા તેમાં ધન અને ઋણ વિદ્યુત ભારો ઉત્પન્ન થાય છે. કઈ રીતે ઉત્પન્ન થાય છે? ઇટ ડઝન્ટ મેટર, આપણે આ રીતે સમજાવવાનું છે, પણ આપણા નોલેજ માટે આપણે સમજી ચૂક્યા છીએ. હવે આ અવિદ્યુતીય બળોની અસર હેઠળ વાસ્તવમાં આ અવિદ્યુતીય બળો જે ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા સુધી લઈ જાય તો એ દરમિયાન એક કાર્ય કરે છે ને એ કાર્ય અહીંયા આગળ ઉર્જા સંગ્રહાય છે. તો આ જે ઉર્જા છે એને જ બેટરીનું ઈએમએફ કહેવાય છે. કઈ ઉર્જા? તો કે અવિદ્યુતીય બળોની અસર હેઠળ એકમ વીજભાર. યાદ રાખીશું, જયારે એકમ ધન વીજભારને અવિદ્યુતીય બળોની અસર હેઠળ ગતિ કરાવી, અવિદ્યુતીય બળો કયા? એફએન. ગતિ કરાવીને એના ટર્મિનલ સુધી લઈ જવામાં આવે. હવે આપણે જયારે વ્યાખ્યા આપીએ ત્યારે આપણે વીજભાર કેટલો હોવો જોઈએ? યુનિટ એકમ. તો એકમ વીજભારને અવિદ્યુતીય બળોની અસર હેઠળ ગતિ કરાવી અને એના એક ટર્મિનલ સુધી લઈ જવા માટે જે કાર્ય કરવામાં આવે, કોના દ્વારા? રાસાયણિક બળો દ્વારા. રાસાયણિક બળો કહી શકાય કે અવિદ્યુતીય બળો કહેવાય. તો એના દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એ કાર્યને બેટરીનું ઈએમએફ કહે છે. હવે જેમ જેમ ઈએમએફ વધતું જાય એમ એક બીજું વિરુદ્ધ દિશામાં બળ પણ વધતું જાય છે, એફ બરાબર ઈઈ કહીએ છે. કારણ કે એક તરફ ઇલેક્ટ્રોન ભેગા થાય છે, હવે ઇલેક્ટ્રોન ને આવવા માટે એક તરફ પોઝિટિવ ચાર્જ ભેગા થાય છે, હવે પોઝિટિવ ચાર્જ ને આવવા માટે વિરુદ્ધ દિશામાં એક બળ પ્રોવાઈડ થાય છે. તે બળની વિરુદ્ધ દિશામાં તો કાર્ય થશે, પણ જે વખતે એફએન બરાબર એફઈ થશે ત્યારે ટર્મિનલ પર વીજભાર ભેગો થવાનો બંધ થઈ જાય. તો હવે જેટલો વીજભાર થાય છે એ બેટરીની કેપેસિટી હોય છે. આપણે કહીએ છીએ 2 વોલ્ટની બેટરી, 4 વોલ્ટની બેટરી, 8 વોલ્ટની બેટરી, 10-12 વોલ્ટની બેટરી, દેટ ઇઝ ધ કેપેસિટી ઓફ ઇટ્સ ટર્મિનલ બરાબર. હવે આ વીજભારો જે ઉર્જા મેળવે છે આ બળને એનું ઈએમએફ કહે છે. તો ઈએમએફ ની વ્યાખ્યા લઈ લઈએ. ઈએમએફ જેને શું કહીએ છીએ?
ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો આપણે ઈએમએફ ની વ્યાખ્યા લઈ લઈએ. એકમ ધન વીજભારને બેટરીના અવિદ્યુતીય બળોની અવિદ્યુતીય બળો આપણે કેવા અહીંયા લખ્યા છે એફએન, એફએન ની મદદથી બેટરીના કયા ધ્રુવ સુધી? ધન ધ્રુવ સુધી. કારણ કે એકમ ધન વીજભાર છે તો ક્યાં આગળ લઈ જઈશું? ધન ધ્રુવ સુધી. તો ધન ધ્રુવ સુધી લઈ જવા માટે કરવા પડતા કાર્યને, કરવા પડતા કાર્યને બેટરીનું ઈએમએફ કહે છે. બેટરીના ઈએમએફ નો સંકેત એપ્ટા. આપણે બોલીશું ઈ, પણ આને શું બોલાય? એપ્ટા. એપ્સિલોન નહીં, એપ્ટા કહીશું. તો બેટરીના ઈએમએફ નો સંકેત કયો છે? એપ્ટા. જે જનરલ વ્યવહારમાં આપણે ઈ લખીશું, આ ઈ ન લખાય. કારણ કે આ ઈ ઓલરેડી એક જગ્યાએ આપણે સંકેત ઉભો કરી ચુક્યા છે. ક્યાં આગળ? યસ, ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્રમાં આનો ઉપયોગ કરી ચુક્યા છે. એટલે આપણે આના માટે શું લખીશું? એપ્ટા. એપ્ટા બોલીશું નહીં, બોલીશું ઈ. તો બેટરીનું ઈએમએફ જયારે પણ ઈ બોલું ત્યારે તમારે એપ્ટા સમજવાનું, બરાબર? તો આને આપણે એપ્ટા તરીકે ઓળખીશું. હવે વાત આવે છે ને એકમ, એકમ એનો એકમ છે જૂલ પર કુલમ, જેને પ્રખ્યાત વૈજ્ઞાનિક મોલ્ટાની યાદમાં શું કહીએ છીએ? મોલ્ટ, જેનો સંકેત છે વી. કેટલા વોલ્ટ ની બેટરી યાદ છે? બે વોલ્ટ ની, પાંચ વોલ્ટ ની, દસ વોલ્ટ ની, છ વોલ્ટ ની, બાર વોલ્ટ ની, અલગ અલગ વોલ્ટ ની બેટરીઝ હોય. તો બેટરીઝ નું જે ઈએમએફ હોય એને વી કહીએ છીએ, જેનો એકમ છે વોલ્ટ, બરાબર? હવે આપણે બેટરી ની કન્ડિશન ની વાત કરીશું કે બેટરી ને જયારે સર્કિટમાં જોડવામાં આવે તો આ તો બેટરી દ્વારા મળતું ઈએમએફ છે. તો બેટરીના ઈએમએફ ની સમજૂતી છે. હવે જયારે બેટરી ને સર્કિટમાં જોડીશું તો એ બેટરી કેવી કન્ડિશનમાં રહે છે? સર્કિટમાં જોડેલી હોય ત્યારે કેવી કન્ડિશન, સર્કિટમાં ન જોડેલી હોય ત્યારે કેવી કન્ડિશન? તો આપણે હવે બેટરીની કન્ડિશન જોઈએ.